નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 2 વિષય કલોલ એમાં આપણે પ્રશ્ન 15 લગી જોયા હતા. હવે પ્રશ્ન 16માં તમને ચિત્ર આપેલા છે. એ ચિત્ર શું છે? તમને જેવું ઉપર ચિત્ર આપેલું છે એવું ચિત્ર બનાવવાનું છે. તો પહેલા ખાનામાં, બીજા ખાનામાં અને ત્રીજા ખાનામાં ટપકા જોડીને આપણે ચોથા ખાનામાં ચિત્ર બનાવવાનું છે. એવી રીતના 3 ચિત્ર તમારે કમ્પ્લીટ કરવાના છે. પછી તમને 17મો પ્રશ્ન આપેલો છે. નીચેનું ચિત્ર જોઈ તમારા મિત્રને વાર્તા કહો. હવે રીંછ છે, ખિસકોલી છે અને એક છોકરો છે. એ જોઈને ચિત્ર તમારે તમારા મિત્રને વાર્તા કહેવાની છે. હવે તમને પ્રશ્ન 18 આપેલો છે. કવિતા અભિની સાથે ગાઓ, ચપટી વગાડતા આવડી ગઈ. હવે બધાને ચપટી વગાડતા તો આવડતી જ હોય, એટલે એ અભિની સાથે તમારે કવિતા ગાવાની છે. બા મને ચપટી વગાડતા આવડી ગઈ. તમારા જેવો છોકરો છે, સરસ ગાય છે અને ચપટી વગાડે છે અને કહે છે બા મને ચપટી વગાડતા આવડી ગઈ. મારી ચપટી વાગે છે પટ પટ પટ. એ છોકરો શું કહે છે? મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ બટ. બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ. છોકરો કહે છે બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ. તું કપડાં ભલે ધોયે ધબ ધબ ધબ. આપણે કપડાં ધોઈએ તો ખબર છે કપડાંમાંથી અવાજ કેવો આવે, ધબ ધબ ધબ. હું પાણીમાં નહીં કરું છબ છબ છબી, પાણીમાં છબછબિયા કરવાની ના પાડે છે. મારી ચપટી ભીંજાઈ જાય ડબ ડબ ડબ. હવે આપણે પાણીમાં હાથ પલાડી તો આપણે ચપટીમાંથી અવાજ આવે નહીં. બા મને મુન્ની રમાડતા આવડી ગઈ. બા મને ચપટી વગાડતા આવડી ગઈ. તમારે બધાએ પણ ઘરે ચપટી વગાડવાની અને સરસ મજાના અભિની સાથે કવિતા ગાવાની. હવે ત્યાર પછી તમને પ્રશ્ન 19 આપેલો છે. એમાં નીચેના પ્રાણીઓ પક્ષીઓને ક્યાં જોયા હતા, કેવા કેવા હતા એ લખવાના છે. પ્રાણીઓ અને પક્ષીઓના ચિત્ર આપેલા છે, એને તમે ક્યાં જોયા હતા અને કેવા હતા તે તમારે લખવાનું છે. હવે પહેલો તમને નમૂનો આપેલો છે મોરનું ચિત્ર. મેં ખેતરમાં મોર જોયો હતો, તેને રંગબેરંગી પીંછા હતા. પછી બાજુમાં સામે પોપટનું ચિત્ર આપેલું છે. તો મેં ઝાડ પર પોપટ જોયો હતો, તે લીલા રંગનો હતો. પછી એના નીચે તમને વાઘનું ચિત્ર આપેલું. તો વાઘ તો આપણે ક્યાં જોયો હોય? મેં જંગલમાં વાઘ જોયો હતો, તેના શરીરે પટ્ટા હતા. પછી હરણ આપેલું છે. તો મેં જંગલમાં હરણ જોયું હતું, તેના શરીર પર ટપકા હતા. પછી નીચે તમને કબૂતરનું ચિત્ર આપેલું છે. મેં ચબૂતરા પર કબૂતર જોયું હતું, તેની આંખ લાલ હતી. કબૂતરની આંખ કેવી હોય? લાલ. પછી ઘોડાનું ચિત્ર આપેલું છે. તો ઘોડો તો રસ્તા ઉપર આપણે ગમે ત્યારે જતા હોય તો જોયો હોય. તો મેં રસ્તા પર ઘોડો જોયો હતો. તો ઘોડાને પગ કેટલા હોય? તો આપણે બીજું વાક્ય કેવું લખી શકીએ કે તેને 4 પગ હતા. હવે સામે તમને કાગડાનું ચિત્ર આપેલું છે. તો કાગડો ક્યાં હોય? ઝાડ ઉપર જો હોય. તો આપણે બધાએ ઝાડ ઉપર કાગડો જોયો હોય ને. તો મેં ઝાડ પર કાગડો જોયો હતો, તેના રંગે તેનો રંગ કાળો હતો. કાગડાનો રંગ કેવો હોય? કાળો. પછી મેં તમને સામે ઊંટનું ચિત્ર આપેલું છે. તો ઊંટ ક્યાં હોય? રણમાં હોય. તો મેં રણમાં ઊંટ જોયો હતો, તેની ડોક લાંબી હતી. પછી ત્યાર પછી તમને નીચે સસલાનું ચિત્ર આપેલું છે. સસલાને આપણે ક્યાં હોય? પ્રાણી સંગ્રહાલયમાં જાય તો અહીંયા સસલા જોયા હોય. તો મેં પ્રાણી સંગ્રહાલયમાં સસલા જોયા હતા. તે સસલું કેવું હોય? ખૂબ જ સુંદર. એટલે બીજું વાક્ય લખવાનું, તે ખૂબ જ સુંદર હતું. હવે સિંહ. સિંહ તો બધાએ જોયો જ હોય. તે મેં જંગલમાં સિંહ જોયો હતો. હવે સિંહને શું હોય? કેસવાળી હોય. તેને કેસવાળી હતી. હાથી. મેં હાથી ગામમાં જોયો હતો. બધાના ગામમાં હાથી તો આવતો જ હોય. મેં ગામમાં હાથી જોયો હતો, તેની સૂંઢ કેવી હોય? લાંબી હોય. તો બીજું વાક્ય બનાવવાનું, તેની સૂંઢ લાંબી હતી. હવે સામે તમે બગલો આપેલો છે. તો મેં બગલાને પક્ષીઘરમાં જોયો હતો. પક્ષીઘરમાં જાય એટલે અનેક પક્ષી હોય, એટલે બગલો પણ ત્યાં હોય. તો મેં પક્ષીઘરમાં બગલાને જોયો હતો, તેની ચાંચ લાંબી હતી. બગલાની ચાંચ કેવી હોય? લાંબી. હવે તમને પાછળ પ્રશ્ન 20 આપેલો છે. પશુ પંખીઓની ખોરાક લેવાની ટેવનું અવલોકન કરો અને તે મુજબ અભિનય કરો. જો તમને પહેલાં ભેંસનું ચિત્ર આપેલું છે, પછી બિલ્લીનું, પોપટનું અને ખિસકોલીનું. હવે ભેંસ પાણી કેવી રીતના પીવે એવી રીતના તમારે અભિનય કરવાનો છે. પછી બિલાડી દૂધ કેવી રીતના પીવે એવી રીતના તમારે અભિનય કરવાનો છે. પછી પોપટ બોર કેવી રીતના ખાય, ખિસકોલી અખરોટ કેવી રીતના ખાય, એ બધાય તમારે અભિનય કરવાનો છે. વાંચો અને જોઈને લખો. પ્રશ્ન 21, 22 અને 23 એ તમારે જોઈ જોઈને જ લખવાના છે સામે. પછી પ્રશ્ન 24 આપેલો છે તમને.
ફકરો વાંચી સ્ર ક્ષ અને જ્ઞ જેવા મૂળાક્ષરો જેમાં આવતા હોય તેવા શબ્દો શોધી નીચે લખો. શું સ્ર ક્ષ અને જ્ઞ જેવા શબ્દ આવતા હોય આપણે શોધીને નીચે લખવાનું છે. હવે શું આપેલું છે? એક રાજા, તેનું નામ શ્રીધર. તો શ્રીધર શબ્દ આવ્યો તો એ આપણે ક્યાં લખશું? સ્રમાં. તમને પાછળ આપેલું છે સ્વાધ્યાય પોથીમાં, એમાં તમારે લખવાનું. પછી તે ક્ષત્રિય હતો, તો છ આવ્યો. પછી તેને એક રાણી, તેનું નામ પ્રજ્ઞા, તો પ્રજ્ઞા માગનો આવ્યો, તો પ્રજ્ઞા શબ્દ લખવાનું. બંનેને ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા, શ્રદ્ધા આવ્યું. રાજા ધર્મપરાયણ, રાજાએ ખૂબ યજ્ઞ કર્યા, યજ્ઞ અજ્ઞ આવ્યો. જ્ઞાનનો ભંડાર, જ્ઞાન અજ્ઞ આવ્યો. પછી ઋષિઓને માન આપે ને દુશ્મનોને ક્ષમા, ઋષિઓને માન આપે ને દુશ્મનોને ક્ષમા, તો ક્ષમા શબ્દ આવ્યો. વૃક્ષોની, શું વૃક્ષોની, તો ક્ષ આવ્યો એમાં. વૃક્ષોની પૂજા કરે. પક્ષીઓને પણ ચણ નાખે, પક્ષીઓને ચણ નાખે, તો એમાં પણ ક્ષ આવ્યો. રાજા શ્રમનું મહત્વ સમજે અને પ્રજા પણ શ્રમનું મહત્વ સમજે. હવે શ્રમનું બે વખત આવ્યું, શ્રમનું એટલે આપણે એક વખત લખવાનું છે શ્રમનું. તેથી પ્રજા સુખી હતી. રાજા પણ શ્રમનું મહત્વ સમજે અને પ્રજા પણ શ્રમનું મહત્વ સમજે, તેથી પ્રજા સુખી હતી. હવે તમારે આવી રીતના વાંચતું જવાનું અને નીચે જે જે અક્ષર નીચે શબ્દ આવતા હોય એ તમારે લખતા જવાના છે. હવે પ્રશ્ન 25 આપેલો છે તમને. નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તમને નમૂનો આપેલો છે. બાજુમાં તમને ચોરસમાં શબ્દ આપેલા છે. પાણી, છોડને પાણી પીવડાવો. પછી બાગ, તો આપણે વાક્ય બનાવીએ કે બાગમાં ફૂલ હતા. પછી પેટી, રમકડા પેટીમાં હતા. પછી ડગલો, તો ડગલો વાંસળીવાળાએ પહેર્યો હતો. તમને યાદ જ હશે વાંસળીવાળાએ પીળો ડગલો પહેર્યો છે, આવું વાક્ય બને. પછી દિવસ, તો એક દિવસ વાંસળીવાળો આવ્યો. હજાર, ગામ લોકોએ વાંસળીવાળાને 1000 રૂપિયા આપ્યા. રસ્તો, અમે રસ્તો ઓળંગીએ છીએ. ટોપી, બાળકો ટોપી પહેરે છે. નદી, અમારા ગામમાં નદી છે. વાંસળી, શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. હવે પાઠના ક્રમમાં વાક્યને ગોઠવવાના છે. વાક્ય આપેલા છે પણ એની નીચે તમને જવાબ આપેલો છે. તો કે શું જવાબ આપેલો છે? હવે તમને પાઠના ક્રમમાં ગોઠવવાના છે, એની જે તમને જવાબ આપેલો છે. તો આ આપેલા છે આપને જે ગોળમાં, એ આવી રીતના ખૂબ સરસ અભિનંદન શબ્દ બની જાય. હવે તો આપણે ચાલુ કરવાનું છે. પહેલાં શું આવશે? તો કે એક ગામ હતું. પછી બીજું વાક્ય બ, તો બ ઉપર શું આપેલું છે? જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર.
પછી તમને 100 આપેલું છે તો 100 ઉપર એક દિવસ વાસળી વાળો આવ્યો. પછી 100 પછી ર, ર ઉપર શું આપેલું છે? ઉંદર સઘળા ટાળો તમે. પછી ર, પછી શું આપેલું છે? વરી સ, તો બીજી વખત સ આપેલો હશે તમને. વાસળી વાળો આગળ ચાલે. બે સ આપેલા હોય એટલે આપણે જોવાનું પાઠમાં પેલું કયું વાક્ય આવે એટલે ઈ સ વાળું વાક્ય પેલા લખવાનું. પછી અ, અ ઉપર શું આપેલું છે? ઉંદર બધા પાછળ દોડે. અ પછી તમને શું આપેલું છે? ભી, તો ભી ઉપર શું વાક્ય આપેલું છે? ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા. પછી ન, તો ન ઉપર ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. પછી દ, દ ઉપર તમને કયું વાક્ય આપેલું છે? વાસળી વાળાએ ફરી વાસળી વગાડી. પછી ન, ન ઉપર શું આપેલું છે તમને? બધા છોકરા બહાર આવ્યા. બીજી વખત વાસળી વગાડી હતી ત્યારે આવ્યા હતા ને. અને હવે તમને આપેલું છે ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન ઉપર પણ વાક્ય છે, લે ભાઈ તારા 1000 રૂપિયા. આ તમારો પ્રશ્ન 26 બની ગયો ને. ખૂબ સરસ, અભિનંદન. હવે પ્રશ્ન 27 આપેલો છે, વાંચે અને મજા પડે તો મિત્રને કહો. હવે એક છોકરો અને સાહેબ હોય છે. સાહેબ શાળાએ મોડો કેમ આવે છે? તો સાહેલ, છોકરાનું નામ સાહેલ હોય કે રસ્તામાં લખ્યું છે. સાહેબ શું લખ્યું છે? સાહેલ આગળ શાળા છે, ધીમે ચાલો. પછી નીચે તમને બીજું ચિત્ર આપેલું છે, હાથીનું અને સિંહનું. સિંહ, સિંહે હાથીને કહ્યું, એ હાથી આ જંગલનો રાજા કોણ છે? તો હાથી કહે, મને ખબર નથી. પછી સિંહ, તને ખબર ન હોય એવું ન બને. સિંહે શું કીધું? તને ખબર ન હોય એવું ન બને, તો જા શોધી લાવ. હાથીને કે તું શોધવા જા. પછી હાથીએ કહ્યું, મને ખબર નથી. કહીને સિંહને સૂંઢમાં લઈને દૂર ફેંકી દીધો. હાથીએ કહ્યું, મને ખબર નથી, એમ કહી સિંહને સૂંઢમાં ઉપાડીને બહાર ફેંકી દીધો.
સિંહ હાથીભાઈ શોધવા ન જવું હોય તો ના પાડી દેવાય, આમ ફેંકી ન દેવાય. પછી સિંહે શું કીધું? હાથીભાઈ શોધવા ન જવું હોય તો ના પાડી દેવાય, પણ આમ ફેંકી દેવાય નહીં.